चलो विद्यार्थी मित्रों, धोरण 12 प्रकरण नंबर 7 पी विभागना तत्व जेमा आजे आपणे खास अगत्यनो मुद्दो के रोहम्बिक सल्फर अने मोनोक्लिनिक सल्फर विषे माहिती आपो अथवा तो आल्फा सल्फर अने बीटा सल्फर नी समझूती आपो आल्फा सल्फर अने बीटा सल्फर नी समझूती आपो। चलो विद्यार्थी मित्रों, सौथी पहला आपणे जोईए रोहम्बिक सल्फर अथवा तो आल्फा सल्फर एना विषेना केटलाक मुद्दाओ एना गुणधर्मो अने त्यार पछी आपणे मोनोक्लिनिक सल्फर नी पण वात करीशुं। आ अपर रूप एटले के रोहम्बिक सल्फर छे ए पीळा रंगनुं होय छे बाळकुं, जेमनुं गलन बिंदु 385.8 केल्विन छे। एक तो पीळा रंगनुं छे એમનું ગલન બિંદુ 385.8 કેલ્વિન અને વિશિષ્ટ ઘનતા 2.06 હોય છે। રોહમ્બિક સલ્ફરના સ્ફટિકોને રોલ સલ્ફરમાં સલ્ફરના કાર્બન ડાયસલ્ફાઇડમાં બનાવેલા દ્રાવણ ઉકાળીને બનાવાય છે। રોહમ્બિક સલ્ફર જે આલ્ફા સ્વરૂપ છે પીળા રંગનું, એના સ્ફટિકો મેળવવા હોય તો રોલ સલ્ફરને ના કાર્બન ડાયસલ્ફાઇડમાં બનાવેલા દ્રાવણને ઉકાળો અને પછી જે સ્ફટિક મળે છે એ આપણે રોહમ્બિક સલ્ફરના સ્ફટિકો મળે છે। રોહમ્બિક સલ્ફર તે પાણીમાં અદ્રાવ્ય હોય છે, પરંતુ બેન્ઝીન આલ્કોહોલ અને ઇથરમાં થોડી માત્રામાં દ્રાવ્ય હોય છે। રોહમ્બિક સલ્ફર બળકો પાણીમાં અદ્રાવ્ય છે, બેન્ઝીન આલ્કોહોલ ઇથર જેવા દ્રાવકમાં દ્રાવ્ય હોય છે, પરંતુ તે CH2માં સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ જાય છે। કાર્બન ડાયસલ્ફાઇડ એની અંદર દ્રાવ્ય હોય છે, આ સિવાય બેન્ઝીન આલ્કોહોલ ઇથરમાં થોડી માત્રામાં દ્રાવ્ય હોય છે, બરાબર, અને પાણીમાં અદ્રાવ્ય હોય છે, પીળા રંગનું હોય છે। એમનું ગલન બિંદુ 385.8, વિશિષ્ટ ઘનતા 2.06। ચાલો હવે આપણે જે ચર્ચા કરવાની છે એ છે મોનોક્લિનિક સલ્ફર અથવા તો બીટા સલ્ફર। એના મુદ્દાઓને આપણે જોઈએ, આપણે ખ્યાલ આવશે મોનોક્લિનિક સલ્ફર બાળકો, ઓકે। તેનું ગલન બિંદુ 393 કેલ્વિન અને વિશિષ્ટ ઘનતા 1.98 છે। અહીંયા તમે જોઈ શકો છો બાળકો સ્ક્રીન ઉપર કે મોનોક્લિનિક સલ્ફરનું ગલન બિંદુ 393 કેલ્વિન છે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો, મોનોક્લિનિક સલ્ફરનું ગલન બિંદુ આપણે કેટલું આપેલું છે, 393 કેલ્વિન તાપમાન, વિશિષ્ટ ઘનતા 1.98। હવે કમ્પેરિઝન કરો જી બાળકો, રોહમ્બિક સલ્ફરનું ગલન બિંદુ આપણે 385.8 કેલ્વિન આપેલું હતું, જ્યારે એની વિશિષ્ટ ઘનતા છે એ 2.06। તો અહીંયા તમે ગલન બિંદુ એના કરતાં કેવું જોવા મળે છે, તો કે ઊંચું, બરાબર। ઘનતા કેવી જોવા મળે છે, તો કે આપણે મોનોક્લિનિક સલ્ફરની ઘનતા થોડીક ઘટેલી જોવા મળે છે, ગલન બિંદુ વધુ જોવા મળે છે, આવી કમ્પેરિઝન કરવાની છે। તે CH2માં દ્રાવ્ય થાય છે બાળકો, સલ્ફરના આ બંને સલ્ફરના આ સ્વરૂપને બનાવવા માટે એક ડીશની અંદર સૌપ્રથમ રોહમ્બિક સલ્ફરને પીગાળવામાં આવે છે અને પોપડો બને ને ત્યાં સુધી પાછું ઠંડુ પાડવામાં આવે છે। ટૂંકમાં તમારે મોનોક્લિનિક સલ્ફર મેળવવું હોય તો એક ડીશની અંદર પહેલાં રોહમ્બિક સલ્ફર લઈ લેવાનું છે, એને ગરમ કરવાનું છે પીગળે ત્યાં સુધી, જેવું પીગળે પછી ગરમ કરવાનું બંધ કરી ઠંડુ પાડવા દેવાનું છે, પણ એ ક્યાં સુધી, એ પાછું થીજી અને પોપડો બને ત્યાં સુધી। હવે એ પોપડો બની જાય એટલે આ પોપડામાં બે છિદ્ર કરવામાં આવે છે અને બાકી રહેલા પ્રવાહીને છિદ્ર પાડી, બે છિદ્ર કરી અને એને હલાવશો, ઊંધું કરશો તો અંદરનું લિક્વિડ બહાર આવી જશે, પ્રવાહીને બહાર કાઢી લેવામાં આવે છે। પોપડાને દૂર કરવાથી બીટા સલ્ફરના રંગવિહીન સોયાકાર સ્ફટિકો બને છે। એ પોપડાને હવે દૂર કરી દો, જે લિક્વિડ મળી ગયું બરાબર છે, એમાંથી આપણે બીટા સલ્ફરના રંગવિહીન સોયાકારના સ્ફટિકો મળે છે, તે 369 કેલ્વિનથી ઊંચા તાપમાને સ્થાયી હોય છે। 369 કેલ્વિનથી ઊંચા તાપમાને સ્થાયી હોય છે, પણ જો તમે એને નીચા તાપમાને લઈ જશો
तो ये अल्फा सल्फर में रूपांतरण पमश बीटा सल्फर है ये 379 केल्विन थी ऊंचा तापमाने स्थायी हो समझी लो। आ मुद्दों बहुत महत्व अल्फा ने बीटा बने एक बीजा में रूपांतरण पमता हो बीटा सल्फर एट मोनोक्लिनिक सल्फर ए 369 केल्विन थी ऊंचा तापमाने राखशो बहना पी तो जी स्थायी रही जो एनु तापमान नीचू जैसे तो फरीथी बीटा सल्फर है ये अल्फा सल्फर में अथवा तो एम भी कही सको कि मोनोक्लिनिक सल्फर है रोहम्बिक सल्फर में रूपांतरण पामशे। तेनाथी विपरीत चलो जोईए तेनाथी विपरीत अल्फा सल्फर है ये आपणे कीधुं एम 369 केल्विन थी नीचा तापमाने स्थायी होय छे अने तेनाथी ऊंचा तापमाने जाए तो ये बीटा में फेरवाई जाए छे बीटा स्वरूप में रूपांतरण पामे छे। टूंक में 369 केल्विन थी नीचू तापमान होय ख्याल आवे छे तो ज अल्फा स्वरूप मळशे जो एनाथी ऊंचू तापमान होय तो ये बीटा स्वरूप होय एटले के बीटा सल्फर की स्थिरता माटे नुं एक टेम्परेचर की लिमिट तो कि 369 केल्विन करता ऊंचू तापमान अने अल्फा सल्फर माटेनी वात करता होय एटले के रोहम्बिक सल्फर नहीं तो 369 केल्विन करता नीचा तापमाने स्थायी होय बराबर। ज्यारे आपणे एम कहीशुं कि 369 केल्विन तापमान होय ने तो 369 केल्विन तापमाने तो आ बने स्वरूप स्थायी होय छे आथी आ तापमान ने संक्रांति तापमान कहेवामां आवे छे। ध्यान रखो विद्यार्थी मित्रों एमसीक्यू माटे आ बधा महत्वना मुद्दा छे के अल्फा अने बीटा मोनोक्लिनिक अने रोहम्बिक सल्फर आ बने स्वरूपों 369 केल्विन तापमान एवं छे के जेरे अल्फा पॉसिबल छे बीटा पॉसिबल छे ख्याल आवे छे तो आ तापमान ने एमनुं संक्रांति तापमान कहेवामां आवे छे। चलो आगळ वधीशुं विद्यार्थी मित्रों કે રોહમ્બિક અને મોનોક્લિનિક સલ્ફરમાં સલ્ફરના એસેટ અણુઓ હોય છે આ બંને સ્વરૂપ રોહમ્બિક સલ્ફર કયો એટલે આલ્ફા સલ્ફર બરાબર મોનોક્લિનિક સલ્ફર એટલે બીટા સલ્ફર બંનેમાં 8 સલ્ફરના પરમાણુ એકબીજા સાથે જોડાય એસ 8 અણુ સ્વરૂપે હોય છે આ એસ 8 અણુઓ એકબીજા સાથે જોડાય સંકુલિત થઈ અને જુદા જુદા સ્ફટિક બંધારણો બનાવે છે આ બંને સ્વરૂપમાં એસેટની વલયની ગળીઓવાળા હોય છે આ બંને સ્વરૂપમાં આપણે કીધું એમ એસેટના વલયો ગળી વળેલા હોય છે અને મુંગટ આકારના ક્રાઉન સ્વરૂપના મુંગટ સ્વરૂપના હોય છે જેની આકૃતિ આપણે એમાં દર્શાવેલી છે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા એની આકૃતિ જે છે એ આપણે એસેટ અણુઓ છે રોમ્બિક સલ્ફરમાં એસેટ સ્વરૂપ આ રીતના આવેલું હોય છે બાળકો આપને ખ્યાલ આવી ગયો યસ સર બરાબર એમાં એસ 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 વચ્ચેનો ખૂણો 107 અંશ અને એસ એસ બંધ લંબાઈ સલ્ફર સલ્ફર એ આપને ખ્યાલ છે એ મુજબ 204 પાઇકોમીટર હોય છે। હવે આગળ વધીએ છીએ બાળકો કે છેલ્લા બે દાયકાની અંદર વિદ્યાર્થી મિત્રો છેલ્લા બે દાયકાની અંદર સલ્ફરના અનેક ફેરફારોને સંશ્લેષિત કરવામાં આવ્યા છે જેમાં 6-20 સલ્ફરના પરમાણુ ધરાવતા વલય રહેલા હોય છે। છેલ્લા બે દાયકાની અંદર સલ્ફરના ઉપર અનેક ફેરફારો કરી અને ઘણા બધા સ્વરૂપોનું સંશ્લેષણ કરવામાં આવ્યું છે એટલે કે એમની બનાવટ કરવામાં આવે છે અને આ બંને આ બધા જ સલ્ફરના જે સ્વરૂપો છે જેમાં સલ્ફર પરમાણુની સંખ્યા 6-20 સુધીના પરમાણુઓ વલયની અંદર જોડાયેલા હોય છે એમાં સાયક્લો એસ 6માં વલય ચેર સ્વરૂપમાં હોય ધારણ કરે છે એસ 6 છે એ ચેર ફોર્મ છે જે આકૃતિમાં આપણે નીચે દેખાય છે બરાબર અને આ આણ્વીય પરિણામોને આકૃતિ બીમાં દર્શાવેલ છે એસ 6 બરાબર જે એનું ચેર સ્વરૂપ છે અને ઊંચા તાપમાને એટલે કે 1000 કેલ્વિન તાપમાને મુખ્ય સ્પીસીસ તરીકે તમે લ્યો તો
तो ई सल्फर एस एट एस सिक्स करता पण एस टू स्वरूपे होय जो ओटू नी माफक अणुचुंबकीय होय छे भारत एस सिक्स एक पायावाळी खुर्शी तमे आकृतिमां जोई लियो विद्यार्थी मित्रों तमने ख्याल आवी जशे કે અહીંયા જે એસ એસ છે આ એસ અને આ એસ એની બંધ લંબાઈ તમે જોશો તો 205.7 પાઇકોમીટર છે જ્યારે આ ત્રણ સલ્ફર વચ્ચેનો એંગલ જે છે એ આપણે અહીંયા દેખાય છે 102.2 અંશનો હોય છે આ સિવાય બાળકો એનસીઆરટી બુક સિવાય સલ્ફરના અનેક પોલિમર સ્વરૂપો જોવા મળે છે પોલિમર સ્વરૂપ જેને એસ એન કહેવાય છે અને જે કેટીના કેના તરીકે ઓળખાય છે એસ એન કેટીના ઓલ્ડ બુકની અંદર આ શબ્દ પણ આવતો જ કેટીના એસ એન સ્વરૂપ કે જેમાં સલ્ફરના પરમાણુઓ જ એ આપણને પોલિમરની જેમ જોવા મળે છે તો આ વાત હતી વિદ્યાર્થી મિત્રો આપને ખ્યાલ આવી ગયો સલ્ફરના જુદા જુદા સ્વરૂપોની ફરીથી ફટાફટ આપણે એને જોઈ લઈએ છીએ એક પછી એક કે સલ્ફરના મુખ્ય બે સ્વરૂપો રોમ્બિક આલ્ફા એનું ગલનબિંદુ એનો રંગ એની ઘનતા પણ પાણીમાં અદ્રાવ્ય છે કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય છે બેન્ઝીન આલ્કોહોલ ઇથરમાં થોડી માત્રામાં દ્રાવ્ય હોય છે મોનોક્લિનિક અથવા તો બીટા સ્વરૂપ જેનું ગલનબિંદુ 393 કેલ્વિન ઘનતા ડાઉન થઈ જાય 1.98 એ પણ કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય હોય છે પરંતુ આલ્ફામાંથી બીટા સ્વરૂપ કેમ મળે તો એક ડિશની અંદર તમે રોહમ્બિક સલ્ફર લઈ એને પીગાળો ઠંડુ થવા દો પોપડો બનાવો એમાં છિદ્ર પાડી લિક્વિડને કાઢી લ્યો બરાબર અને પોપડાને દૂર કરશો ત્યારે તમને રંગવિહીન સોયાકાર બીટા સલ્ફર એટલે કે મોનોક્લિનિક સલ્ફર મળે પણ મોનોક્લિનિક સલ્ફર છે બાળક એ બીટા સલ્ફર છે 369 કેલ્વિન કરતાં ઊંચા તાપમાને સ્થાયી હોય જ્યારે આપણે કીધું એમ રોહમ્બિક સલ્ફર છે એ 369 કેલ્વિનથી નીચા તાપમાને જ્યારે 369 કેલ્વિન તાપમાને આલ્ફા અને બીટા એટલે કે રોહમ્બિક અને મોનોક્લિનિક બંને સલ્ફર સ્થાયી હોય છે એટલે એને એમનું ક્રાંતિક તાપમાન પણ કહેવામાં આવે છે આ બધા મુદ્દાઓ સિવાય રોહમ્બિક અને મોનોક્લિનિક આલ્ફા કે બીટામાં સલ્ફરના જાણુઓ એસ એચ સ્વરૂપમાં હોય છે એકબીજા સાથે જોડાઈ વલય આકારમાં ગોઠવાયેલા હોય ઘડી વળેલા હોય મુગટ શેપમાં આપણે ક્રાઉન સ્વરૂપ એક દર્શાવેલું છે બરાબર આ સિવાય છેલ્લા દાયકાઓમાં સલ્ફરના અનેક સ્વરૂપો એસ ટુ આપણે કીધું એમ એસ એન આવા પણ સંશ્લેષિત કરેલા છે એસ સિક્સમાં એના પરમાણુ છે એ આપણને વિદ્યાર્થી મિત્રો કેમાં જોવા મળે છે તો કે વલય આકારમાં જોવા મળે છે ખુરશી સ્વરૂપમાં એસ સિક્સમાં ચેર સ્વરૂપમાં એસ એટની અંદર ક્રાઉન સ્વરૂપમાં અને એસ એન એનું પોલિમર છે એસ ટુ એ ઓટોની માફક અણુચુંબકીય છે ખાસ અગત્યનો પ્રશ્ન છે બાળકો ગુજરાત બોર્ડ માટે તફાવત સ્વરૂપે પૂછાય એના માટે પણ તો ચાલો બાળકો અને વ્યવસ્થિત 3-4 વાર રિપીટ કરી એક એક મુદ્દાને સમજી એમસીક્યુ માટે પણ તૈયારી કરી લેવાની ચાલો આ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ જય હિન્દ વિદ્યાર્થી મિત્રો